સુરત જિલ્લા અને શહેરમાં ગેંગરેપના એપી સેન્ટર બની રહ્યા છે. સતત રેપ ગેંગરેપથી વધી રહેલા ઘટનાઓમાં વધુ એક ઘટના ઉમેરી આવી છે. એક પરિણીતા વિધર્મી શખ્સને ગામની જ બે યુવતી સાથે પ્રેમ સંબંધ કરી બંને યુવતી સાથે વારંવાર દુષ્કર્મ આચરવાની ઘટનાથી સનસનાટી મચાવી છે. કામરેજ પોલીસે હવસકોર શખ્સ સામે બે અલગ અલગ તપાસ કરી રહ્યા છે. સુરત શહેર અને સુરત જિલ્લામાં સતત ચિંતાજનક રીતે મહિલાઓ પર રેપ અને ગેંગ રેપની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. કામરેજના ગલા ગામના પરિણીત વિધર્મી હવસખોર શખ્સે તેના જ ગામની બે યુવતીને પ્રેમ સંબંધમાં ફસાવી બંને યુવતી પર વારંવાર દુષ્કર્મ આચરવાની ચોંકાવનારી ઘટના બહાર આવી છે. ગલા ગામનો શાહિદ સદીક શેખ નામનો શખ્સ પરિણીત છે, જે માટીના વ્યવસાય સાથે સંકળાયેલો છે. શહીદે તેના જ ગામની એક યુવતી સાથે પ્રેમ સંબંધો કેળવી લગ્નની લાલચ આપી ફસાવી હતી. પત્ની સાથે છૂટાછેડા આપી યુવતી સાથે લગ્ન કરી લેવાના ખોટા વચનો આપતો હતો. યુવતી સાથે કારમાં અને ફાર્મ હાઉસમાં વારંવાર સરીસૂક માણી દુષ્કર્મ આચરતો હતો. આ દરમિયાન હવસખોર શહીદે ગામની બીજી યુવતીને ફસાવી હતી, જે યુવતીને પણ જુદી જુદી જગ્યાએ લઈ જઈ હવસ સંતોષતો હતો. હવસખોર શાહિદ સનસની ખેજ કરતૂતોનો ભાંડો ફૂટ્યો હતો. યુવતીના પરિવારજનોને આ વાતની જાણ થતા પરિવારજનોએ શાહિદના મામાને કરતૂતોની જાણ કરી હતી. શાહિદના કરતૂતોથી શરમાવાને બદલે શાહિદના મામાએ પીડિત યુવતીના પરિવારજનોને ધમકીઓ આપી હતી. એના સગા સંબંધીઓ છે એ એમના જે શાહિદ શેખ છે એના રિલેટિવ છે શોએબ ઉસ્માન શેખ, એમને આ બાબતે કહેવા જતા એમણે પણ અમને ધમકી આપી અને જાતિ પ્રત્યે અડધૂત કરીને અપમાનિત કરેલા છે, એટલે એમને પણ 114 મુજબ આરોપી બનાવવામાં આવેલા છે. આ સબબ છે એ કામરેજ પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવેલો છે. હાલ આરોપીની અટક કરવામાં આવેલી છે અને એવિડન્સ છે કલેક્ટ કરવાની કાર્યવાહી હાલ પોલીસ દ્વારા કરવામાં આવી. એક જ ગામની યુવતીને ફસાવી વારંવાર દુષ્કર્મ આચરનાર હવસખોર સામે બંને પીડિતના પરિવાર દ્વારા શાહિદ શેખ વિરુદ્ધ દુષ્કર્મ જુદી જુદી કલમો હેઠળ તથા ધમકીઓ આપવાના શોએબ ઉસ્માન શેખ વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધાવ્યો હતો. પોલીસે શાહિદ શેખની ધરપકડ કરી હતી, જ્યારે મામા શોએબ ઉસ્માન શેખની શોધખોળ હાથ ધરવામાં આવી છે. આ જે આરોપી છે એ ભોગ બનનાર યુવતી છે એને લગ્નની લાલચ આપી એની સાથે અવારનવાર શરીર સંબંધ બાંધેલા છે અને જુદી જુદી જગ્યાએ કપડવંજ ખાતે, ગલા ગામ ખાતે અને અન્ય ફાર્મ હાઉસીસમાં એને લઈ જઈ અને ફોસલાવી અને ધમકાવી અને એની સાથે શરીર સંબંધ બાંધેલું હોય તો એ કિસ્સાની અંદર પણ પોલીસ દ્વારા બીજો અન્ય એક ગુનો છે એના વિરુદ્ધમાં દાખલ કરવામાં. ચોંકાવનારી બાબત એ છે કે એક પીડિતાએ ફરિયાદ નોંધાવવાનું બહાર આવતા અન્ય ભોગ બનનાર પીડિતાએ પણ શાહિદ સામે ગુનો નોંધાવતા પોલીસે શાહિદની બીજા ગુનામાં ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, બુલેટિન ઇન્ડિયા ન્યૂઝ, સુરત.